વેલકમ બેક. જાણીતા ફિલ્મ ડિરેક્ટર યશ વૈદની સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે. ઇવેન્ટનું કામ કરતી મહિલાની ગાડી લઈને ફરાર થઈ ગયો. 8 લાખમાં મહિલાની કાર અન્ય યુવકને વેચી દીધી. વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જાણીતા ફિલ્મ ડિરેક્ટર યશ વૈદની સામે વધુ એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સંવાદદાતા હરમેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. હરમેશ, શું હતો આ સમગ્ર મામલો, વિસ્તારથી જણાવશો? પ્રિયંકા, નીતાબેન શાહ નામની એક મહિલા છે, તેમણે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાવી છે. આ જે ફરિયાદ છે તે છેતરપિંડીની ફરિયાદ છે અને યશ વૈદ્ય જે જાણીતા ડિરેક્ટર છે તેમની સામે આ ફરિયાદ નોંધાવી હોવાનું સામે આવ્યું છે. આ જે આરોપી છે તે આરોપી સામે અગાઉ પણ કચ્છ અને મહેસાણા સહિત અને અમદાવાદના પાલડી પોલીસ સ્ટેશનમાં પણ આ પ્રકારની અનેક ફરિયાદો નોંધાયેલી છે. આ જે આરોપી છે તે આ મહિલાને કામ અપાવવાના નામે સંપર્કમાં આવ્યો હતો અને ત્યારબાદ તેની જે ગાડી હતી તે ગાડી વાપરવા માટે થઈ લઈ ગયો હતો અને ત્યારબાદ પાછી ન આપતા મહિલાએ તેની પાસે આ ગાડી માગી હતી, પરંતુ તે ગાડી તેને બારોબાર ભાવનગરના કોઈ વ્યક્તિને વેચી હોવાનું સામે આવ્યું હતું. જેથી મહિલાએ આ અંગે પોલીસને જાણ કરી હતી. સૌ પ્રથમ તેને પાલડી પોલીસને જાણ કરી હતી, કારણ કે પાલડી પોલીસે આ આરોપીની ધરપકડ કરી હતી. બાદમાં જાણ થતાં જ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં આ મહિલાએ ફરિયાદ નોંધાવી છે. વસ્ત્રાપુર પોલીસે આરોપીની તપાસ શરૂ કરી છે. આરોપી જે છે તે ભુજ જેલમાં બંધ હોવાનું અત્યારે સામે આવ્યું છે. તો આગામી સમયમાં આરોપી યશ વૈદ છે તેને ટ્રાન્સફર વોરન્ટના આધારે ધરપકડ કરવામાં આવશે. જી હરમેશ, આભાર આપનો તમામ જાણકારી માટે. ગુજરાત કોંગ્રેસના પ્રભારી તરીકે રાજસ્થાન સરકારના આરોગ્ય મંત્રી ડોક્ટર રઘુ શર્માની નિમણૂક કરાઈ છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધીએ પ્રથમ નવરાત્રિએ આ જાહેરાત કરી. ડોક્ટર રઘુ શર્માની ગુજરાત સિવાય દાદરાનગર હવેલી, દીવ અને દમણના પ્રભારી તરીકે પણ નિમણૂક કરાઈ છે. ગુજરાત કોંગ્રેસના નવા પ્રભારી તરીકે ડોક્ટર રઘુ શર્મા વર્તમાન રાજસ્થાન સરકારના આરોગ્ય મંત્રી તરીકે કામ કરી રહ્યા છે. અજમેર જિલ્લામાં કેકરી વિધાનસભામાંથી તેઓ ધારાસભ્ય છે. પૂર્વ ગુજરાત કોંગ્રેસ પ્રભારી અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના ખૂબ જ નજીકના માનવામાં આવે છે. કોંગ્રેસ પ્રભારી તરીકે કામ કરતા રાજીવ સાતવનું કોરોનાને કારણે નિધન થતા ગુજરાતના પ્રભારીનું પદ ખાલી રહ્યું હતું. ઘણા લાંબા સમયથી અનેક નામો પર અટકળો ચાલી રહી હતી, પરંતુ આખરે કોંગ્રેસ ગુજરાત કોંગ્રેસના પ્રભારીની જાહેરાત કરવામાં આવી. ગુજરાત કોંગ્રેસમાં હવે મોટા ફેરફાર પણ જોવા મળશે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ રાજીનામાં આપ્યા છે, જો કે તેનો હજુ સુધી સ્વીકાર નથી કરવામાં આવ્યો. ત્યારે નવા પ્રભારી તરીકે નિમણૂક પામ્યા બાદ ગુજરાત કોંગ્રેસમાં પણ ધરખમ ફેરફાર જોવા મળશે. પ્રદેશ પ્રમુખથી લઈને ગુજરાત કોંગ્રેસની અંદર મોટા ફેરફારોના એંધાણ છે. ગુજરાત કોંગ્રેસના પ્રભારી તરીકે કોંગ્રેસ નેતા આરપી સિંઘનું નામ પણ ચાલી રહ્યું હતું, પરંતુ ડોક્ટર રઘુ શર્માની પસંદગી દિલ્હી હાઈકમાન્ડ દ્વારા કરવામાં આવી છે. ગુજરાતમાં કોંગ્રેસે છેલ્લા 25 વર્ષથી સત્તાનો સ્વાદ નથી ચાખ્યો. 2015ની ચૂંટણીમાં સ્થાનિક સ્વરાજના પરિણામ કોંગ્રેસ તરફ રહ્યા હતા, પરંતુ કોંગ્રેસને આ પરિણામો 2017ની વિધાનસભા ચૂંટણીમાં જીત તરફ ન લઈ જઈ શક્યા. વિકાસના કામો ન થતા નસવાડી તાલુકા પંચાયતમાં વિરોધનો વંટોળ ફૂંકાયો છે. 9 કોંગ્રેસ કાર્યકર્તાઓએ નસવાડી તાલુકા પંચાયતના પટાંગણમાં ધરણા કર્યા. નસવાડી તાલુકા પંચાયતમાં કુલ 22 સભ્યો છે, જેમાં 9 કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટાયેલા છે. ચૂંટાયેલા સભ્યોનો આક્ષેપ છે કે ગ્રાન્ટ નહીં આપીને તેઓનું અને તેમના વિસ્તારના લોકો સાથે ભાજપ અન્યાય કરી રહી છે. તાલુકા પંચાયતમાં જ તેઓએ માતાજીની આરતી ઉતારી અને ગરબા રમીને અનોખો વિરોધ દર્શાવ્યો. તમામ અહીંયા બેઠેલી ભાજપની બોડીને સદબુદ્ધિ આપે માં અંબાનો એ જ અમારો ઉદ્દેશ છે. અમે આ ધરણા પ્રદર્શન ચાલુ રાખીશું કે માત અંબા તમને સદબુદ્ધિ આપે અને જો સદબુદ્ધિ 9 દિવસ ને આવે તો દશેરો અમારો છે. આ તાલુકા પંચાયત અમે તાળાબંધી કરશું ને ઉગ્ર આંદોલન કરીશું. જો ડિસિઝન નહીં લેવામાં આવે 2 દિવસમાં તો આ માટે અમે તો ઉપરથી વિજિલન્સ અને સરકારને પણ કહેશું કે આ તપાસ મૂકો. જામનગર શહેરમાં વિવિધ વિસ્તારોમાં પ્રાચીન અર્વાચીન ગરબીઓ દ્વારા માધ્ય શક્તિની આરાધના કરાઈ. જામનગરમાં રણજીતનગરમાં પટેલ સમાજના ચોકમાં છેલ્લા 70 વર્ષથી પટેલ યુવક ગરબી મંડળ દ્વારા નવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવે છે, જેમાં યુવકો દ્વારા રજૂ થતા તલવાર રાસ અને મશાલ રાસે લોકોમાં આકર્ષણ જમાવ્યું છે. વિશાળ સ્ટેજ પર પરંપરાગત કેડિયું અને ચોયણીના વસ્ત્રો પરિધાન કરીને ગરબીની રમઝટ બોલાવાય છે. જામનગરના રણજીતનગર લેઉઆ પટેલ સમાજ પાસે શ્રી પટેલ યુવક ગરબી મંડળના તલવાર રાસની ઝલક નિહાળવા જેવી હોય છે. હાથમાં ખુલ્લી તલવાર સાથે શક્તિ અને શૌર્યના પ્રતીક સાથે ગરબે ઘૂમતા ખેલૈયાઓ સૌનું મન મોહી લે છે.
પ્રાચીન રાસ, પ્રાચીન સ્ટેપ, પ્રાચીન ગરબા જેવા કે કણબી રાસ, દાંતરડા રાસ, મસાલ રાસ, તલવાર રાસ સૌ સમક્ષ રજૂ કરી રહ્યા છે. એવો જ અમારો મસાલ રાસ, જેમાં આગ પર અમારા ખેલૈયાઓ ખેલી સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દે છે. પટેલ ગરબી છેલ્લા 70 વર્ષથી થઈ રહી છે, તે અમારા ખેલૈયાઓ પ્રાચીન ગરબાઓની સાથે ગરબીનું અસ્તિત્વ જાળવી રાખ્યું છે. અમારા આકર્ષક રાગ જેવા કે દાંતરડા રાસ, તલવાર રાસ, મસાલ રાસ કે જેને જોવા માટે લોકોને શું કહેવાય કે આતુરતાથી બેઠા હોય છે. કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને